ભરૂચ જિલ્લાના મોહમ્મદપુરા એપીએમસી ચેરમેનની ટર્મ પૂરી થયા બાદ પણ ચૂંટણી નહીં યોજાતા એપીએમસીનો વહીવટ ચેરમેન વિનાનો રહ્યો છે. ભરૂચ જિલ્લાના મોહમ્મદપુરા એપીએમસીના ચેરમેન પદની ટર્મ પૂરી થયા હોવાના 30 દિવસ વીતી ગયા હોવા છતાં પણ પ્રમુખ પદની ચૂંટણી કરવામાં આવી નથી, જેના કારણે હાલ એપીએમસીનો વહીવટ ચેરમેન વિના થઈ ગયો છે. જે અંગે અરવિંદસિંહ રાણાએ તાત્કાલિક એપીએમસીના ચેરમેન પદની ચૂંટણી કરવામાં આવે તેવી માંગણી કરી છે. જી સર, હાલની અંદર હમણાં આક્ષેપ થઈ રહ્યા છે કે જે મોહમ્મદપુરા એપીએમસી છે તે ચેરમેન વગરની થઈ ગઈ છે અને એમાં કોઈ કાર્ય નથી થઈ રહ્યું, તો એ બાબતમાં આપનું શું કહેવું છે? એપીએમસી ભરૂચ ચેરમેન વગરની એપીએમસી નથી, ખોટા આક્ષેપ કરવામાં આવેલા છે. 2.5 વર્ષ પૂરા થયા છે, નવી ટર્મના 2.5 વર્ષ માટેની ચેરમેનની ચૂંટણી આવનાર દિવસમાં જે તે અધિકારી દ્વારા ચૂંટણીનું આયોજન પણ થવાનું છે, એટલે ચેરમેન વિનાની એપીએમસી નથી. અને અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર અમે ચેરમેન બનાવવાના છે એ પણ નક્કી છે, એમાં કોઈ શંકા કે કુશંકાનો કારણ નથી. એપીએમસી સુંદર ચાલે છે, એપીએમસી સુંદર ચાલવાની છે, એમાં કોઈ લકીર પણ કોઈ સવાલ આવતો નથી. અને ચૂંટણીને નિત્યક્રમ પ્રમાણે ચાલી રહેલી છે, પ્રોસેસમાં છે. હું અરવિંદસિંહ રાણા, અધ્યક્ષ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ. આજની તારીખે ભરૂચ જિલ્લામાં મોહમ્મદપુરામાં આવેલી એપીએમસીમાં છેલ્લા 1 મહિનાથી ચેરમેનની મુદત પૂરી થવા છતાં પણ હજુ ચેરમેનનું ઇલેક્શન થયું નથી, એટલે હમણાં એપીએમસીનો કોઈ ચેરમેન નથી. આ એપીએમસીમાં ખરેખર તો જિલ્લા રજિસ્ટ્રારે ચેરમેનની મુદત પૂરી થતાં પહેલાં એનું ઇલેક્શન કરવાનું હોય છે, અને અત્યારે 1 મહિનો થવા છતાં પણ આનું ઇલેક્શન થયું નથી, તો શું રજિસ્ટ્રાર રાજકીય હિસારે કામ કરી રહેલા છે? અત્યારે ત્યાં આગળ ખરેખર તો વહીવટદારની નિમણૂક કરવાની હોય છે, પણ ત્યાં વહીવટદારની પણ નિમણૂક કરેલી નથી. ને 2 વર્ષ પહેલાં એક ડિરેક્ટર પણ ત્યાંના એક્સપાયર થઈ ગયેલા છે, અને એ ડિરેક્ટરની પણ હજુ ઇલેક્શન થયું નથી. એટલે આ બધા કારણોને લઈને એપીએમસી યેનકેન પ્રકારે વિવાદમાં આવી રહેલી છે. અત્યારે એપીએમસીની હાલત જુઓ તો બિલકુલ ખરાબ થઈ ગઈ છે. એપીએમસીમાં કચરાના ઢગલા વાગેલા છે, આના માટે નગરપાલિકા પણ મહદ અંશે જવાબદાર છે, કેમકે નગરપાલિકાને પણ દર વર્ષે એપીએમસી 40 લાખનો વેરો ભરે છે. બીજી એક વાત કે આ જે ખરેખર કચરો એપીએમસીએ પણ ઉપરવાનો હોય છે, પણ શું ખબર સેક્રેટરી પણ ચેરમેનના દબાણમાં હોય એવું લાગી રહેલું છે.